કેમ ભાઈ બધા મજામાં મજામાં જ હોય ને ભાઈ આવા ઉનાળાની ગરમીમાં તમે ટાટા બેન કેરીનો રસ ખાવ છો એનાથી વધારે મજા તો શું હોય ગયો પણ આ વિડીયો જોઈ લેવો ને તો તમને એનાથી નહીં વધારે મજા આવશે અને એમાં જો તમને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાનો બહુ ઈચ્છા થતી હોય ને કે ભાઈ બહુ મજા આવતી હોય ને ફોટો એડિટિંગ કરીને પોસ્ટ કરવાની તો તો આ વિડીયો તમારા માટે આમ ખજાના જેવું છે તો એકવાર જોઈ લેજો તમને બહુ મજા આવશે અને તમારા નોર્મલ ફોટોઝને જો તમારે નેક્સ્ટ લેવલના કરવા હોય ને તો આ વિડીયોમાં હું તમને એક ટ્રીક બતાવવાનું છું જે તમારા માટે બહુ જ યુઝફુલ થવાની છે અને તમે એ ટ્રીક બહુ વાર યુઝ કરવાનો છો હું તમને ગેરંટી સાથે કહી દઉં છું તો આ વિડીયોમાં હું તમને મોબાઈલની ટ્રીક બતાવવાનું છું કે ભાઈ મોબાઈલમાં તમે કઈ રીતે તમારા ફોટોને એક નેક્સ્ટ લેવલ રીતે તમે કટઆઉટ કરી શકો બરાબર પણ એ જ ટ્રીક હું તમને પીસીમાં બતાવીશ જેથી હું થાય કે ભાઈ પીસીમાં થોડુંક આમ સાઇઝ મોટી હોય ને તો હું તમને સરખી રીતે બતાવી શકું હવે એ જે હું પીસીમાં તમને બતાવું ને એ જ તમે મોબાઈલમાં તમે કરી શકો બરાબર તો હવે નેક્સ્ટ જે હું તમને આગળ બતાવું ને એ બધું તમારા મોબાઈલમાં કરવાનું છે બરાબર કઈ રીતે કરવાનું છે આગળ વિડિયો જોવો તમને બધી જ ખબર પડી જશે અને વિડીયો સારું લાગે ને તો લાઇક કરતા જજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોમાં કાંઈ સારું ખરાબ લાગે તો કમેન્ટ કરીને જણાવી દેજો જેથી અમને આગળ કંઈક ઇમ્પ્રુવ કરવાની ખબર પડે તો હવે પીસીની સ્ક્રીન હું તમારી સાથે શેર કરું છું જોઈ લો કઈ રીતે તમારે કરવાનું છે અને શું કરવાનું છે તો હવે અહીંયા હું તમને પીસીની સ્ક્રીન શેર કરું છું એનો મતલબ એવો નથી કે તમારે પીસીની જરૂર પડશે તમે મોબાઈલમાં પણ આ વસ્તુ કરી શકો હવે અહીંયા સિમ્પલ તમારે ગૂગલ ક્રોમ અથવા કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને અહીંયા લખી દેવાનું છે રિમુવર બેકગ્રાઉન્ડ રિમુવર જો અહીંયા મેં લખેલું જ છે આવી રીતે તમે લખશો ને બીજી રિમૂવર એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ આવશે રિમુવ ડોટ બીજી હવે એના પર તમારે ક્લિક કરવાનું તમે મોબાઈલમાં રિમુવ ડોટ બીજી લખશો ને એટલે તમને આ જ વેબસાઇટ મોબાઈલમાં ખુલી જશે બરાબર હવે અહીંયા અપલોડ ઇમેજ પર ક્લિક કરવાનું છે એટલે તમારે અહીંયા ફાઇલ આવી જશે કોઈ પણ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની હવે હું ડેસ્કટોપ પર જઈને બે ડાઉનલોડ કરેલી છે એક્ઝામ્પલ માટે હવે અહીંયા અહીંયા તમારી સામે જો જો છે આ તમારી સામે જો મેં એક્ઝામ્પલમાં તમને બતાવ્યું કે કઈ રીતે ભાઈ ફોટોનું બેકગ્રાઉન્ડ ઇરેજ થાય છે તો જો આ એકદમ એક્યુરેસી સાથે અહીંયા બેકગ્રાઉન્ડ ઇરેજ થઈ ગયું છે બરોબર હવે આ તો તમે એવું કહો કે ભાઈ બેકગ્રાઉન્ડ એમાં નોર્મલ હતું એટલે કદાચ રિમૂવ થઈ જતું હોય બરાબર તો આને ડાઉનલોડ પહેલા આપણે કરી લઈએ અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરશો ને એટલે આ સાઇઝનો ફોટો ડાઉનલોડ થશે જો કે મેં આ સ્ક્રીનશોટ લીધેલો છે એટલે આનું જે રિઝોલ્યુશન છે એ ઓછું છે પણ તમારો ઓરિજિનલ ફોટો હોય ને એમાં વધારે હાઈ એક્યુરેસીમાં તમારે જે ડાઉનલોડ કરવો હોય ને શું કહેવાય રિઝોલ્યુશન હાઈ રિઝોલ્યુશનમાં તો અહીંયા ડાઉનલોડ એચડી પર ક્લિક કરવાનું પણ અહીંયા તમારે સાઇન અપ કરવું પડશે અકાઉન્ટ બનાવવું પડશે નોર્મલી તમે કરી શકો બરાબર અત્યારે હું નોર્મલી ડાઉનલોડ કરું છું આપણો ફોટો અહીંયા ડાઉનલોડ થઈ ગયો હવે આપણે ફરીથી બીજો ફોટોમાં હું તમને એક બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને બતાવું અહીંયા અપલોડ ઇમેજ પર ક્લિક કરવાનું અહીંયા આ ફોટો જો એકવાર તમને ઓપન કરીને બતાવી દઉં કે ભાઈ આમાં બેકગ્રાઉન્ડ અને ફોરગ્રાઉન્ડ બે એક જ સેમ જ છે જો બેકગ્રાઉન્ડ અને ફોરગ્રાઉન્ડ બે એક જ સરખું લાગે છે આમાં કંઈ ડિફરન્સ નથી લાગતો વધારે બરાબર તો આ ફોટાનું કેવું બેકગ્રાઉન્ડ રિમૂવ થાય ને એ આપણે ચેક કરી લઈએ હવે આ ફોટો આપણે અહીંયા અપલોડ કરી દીધો છે હવે જોઈએ આમાં કેવું રિઝલ્ટ આવે હવે અહીંયા તમે જોઈ શકો છો કેટલું મસ્ત એક્યુરેસી સાથે જો અહીંયા એની આંગળી નિતિનભાઈની આંગળી અહીંયા નિતિનભાઈના વાળ એકદમ મસ્ત રીતે આનું બેકગ્રાઉન્ડ કટઆઉટ થઈ ગયું છે બરાબર હવે અહીંયા બેકગ્રાઉન્ડ તો આપણું કટઆઉટ થઈ ગયું છે ઈરેઝ થઈ ગયું છે પણ આપણે હવે એને બીજી ડિઝાઇન કરવી હોય તો હવે અહીંયા સૌથી ઉપરનું તો હવે અહીંયા સૌથી ઉપર આવે છે બેકગ્રાઉન્ડ એના પર ક્લિક કરીશું ને એટલે અહીંયા તમને અમુક થોડાક સેમ્પલ મળશે હવે તમે કોઈ પણ સેમ્પલને જો યુઝ કરી શકશો બરાબર આપણે ક્લિક કરીએ એટલે જો અહીંયા પાછળ બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું આના પર ક્લિક કરીએ ટ્રાય કરી લેવાની બરાબર હવે અપલોડ કઈ રીતે કરવા તો અહીંયા સિમ્પલ પ્લસ આઇકન પર ક્લિક કરવાનું અહીંયાથી તમારે જે પણ આપણે કરવું હોય ને બેકગ્રાઉન્ડ અહીંયાથી લઈ લેવાનું બરાબર એટલે આપણે અત્યારે કાંઈ કરવું નથી આ જો આપણે નોર્મલી લઈ લીધું બરાબર હવે એ જ રીતે તમારે જો એને કલર કરવો હોય તો અહીંયાથી કલર કોઈ પણ સિલેક્ટ કરી શકો કે ભાઈ આ કલરનું આપણે બેકગ્રાઉન્ડ રાખવું છે હવે બ્લર રાખવું હોય તો અહીંયાથી તમે બેકગ્રાઉન્ડ ને બ્લર કરી શકો જો બરોબર આપણું જે મેન બેકગ્રાઉન્ડ હતું ને આવી ગયું પણ બ્લર થઈ ગયું તો આ રીતે તમે નોર્મલ અહીંયા બેઝિક એડિટિંગ કરી શકો બરોબર હવે બેઝિક એડિટિંગ એટલે આ કઈ નોર્મલ એડિટિંગ ના કહેવાય તમારે બેકગ્રાઉન્ડ જો ફોટોશોપમાં ને કટ કરવું હોય ને તો ઘણા લોકો જે કરતા હશે ને એ લોકોને ખબર હશે કેટલી વાર લાગે છે પણ આટલી એક્યુરેસીમાં કરવું ને તો બહુ મોટી વસ્તુ ડાઉનલોડ ઉપર ક્લિક કરી દીધું હવે આ ફોટો આપણી પાસે ડાઉનલોડ થઈને એડિટ કરેલો છે હવે હું તમને બતાવી દઉં બંને ફોટા બરાબર બરોબર ચેક કરો એટલે હાઈ એક્યુરેસી સાથે બેકગ્રાઉન્ડ ચેન્જ થાય છે જો ફોટોમાં કોઈ પણ ડિફરન્સ નથી આવતો કોઈ પણ જાતનું તમારું રિઝોલ્યુશન ડાઉન નથી થતું તમારી સામે હું ચેન્જ કરું છું કેટલો ડિફરન્સ આવે છે હવે આ જ રીતે જો તમારે તમારા ફોટોઝના બેકગ્રાઉન્ડ ચેન્જ કરવો હોય ને તો તમે ઈઝીલી કરી શકશો બરાબર તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતે તમે રિમૂવ ડોટ બીજી કરીને વેબસાઇટ છે આ કોઈ પેડ પ્રમોશન નથી મને વેબસાઇટ સારી લાગી એટલે મેં તમારી સાથે શેર કરી છે બરાબર તો હવે તમને ખબર પડી ગઈ હોય ને કે કઈ રીતે તમે તમારા ફોટોઝના બેકગ્રાઉન્ડ એક ક્લિકમાં રિમૂવ કરી શકો છો અને એના બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો હવે જો તમારામાં વધારે ક્રિએટિવિટી હોય ને તો તમે એ પીએનજી ફોર્મેટને તમે કોઈ એડિટિંગ એપ્લિકેશનમાં લઈ અને તમારા જેવી ઈચ્છા હોય એ પ્રમાણે તમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો તમારે અહીંયા બેઠા બેઠા દુબઈમાં ફરવું હોય તો તમારે કંઈ કરવાનું નથી ફોટોનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરીને દુબઈનો કોઈ ફોટો બેકગ્રાઉન્ડમાં લગાવી દેવાનો કેટલું ઈઝી છે હવે આ વસ્તુ બધી મજાકની છે પણ જો તમારે એકચ્યુઅલીમાં અમુક વખતે જરૂર પડતી હોય ને કે ભાઈ ફોટોના બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરવા ધારો કે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે બનાવવો હોય તો હવે તમારી પાસે કોઈ ફોટો પડ્યો હોય ને તો તમે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી બેકગ્રાઉન્ડમાં બ્લુ અથવા વ્હાઈટ કલર લગાવીને તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવી શકો આવી તો ઘણી બધી રીતે તમે યુઝ કરી શકો તો આઈ હોપ તમને વિડીયો ગમ્યું હોય છે ને તમારા માટે યુઝફુલ રહ્યું હોય છે સારું લાગ્યું હોય તો લાઇક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પેજને ફોલો જરૂરથી કરી લેજો થેન્ક્સ ફોર વોચિંગ આઈઝ ઇન ધ નેક્સ્ટ વિડીયો